ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય અત્યાધુનિક ટેકનોલોજીવાળું ઝીમર રોબોટિક મશીન જે આંખના નંબર ઉતારવાનું સાવલિયા હોસ્પિટલ ખાતે ટેકનિકલી હવે અહીંયા રાખવામાં આવ્યું છે. લોકોની સારવાર એના કરવામાં આવશે ત્યારે એ મશીનને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મારી સાથે અત્યારે નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ, આજે કહેવાય રાજકોટની અંદર એ કહેવાય ને કે સાવલિયા હોસ્પિટલ ખાતે પહેલાં તો આટલું અદ્યતન ટેકનોલોજીનું મશીન આવ્યું છે, આપના હસ્તે હવે ખુલ્લું મૂકવામાં આવ્યું, શું કહેવું છે? રાજકોટ માટે ગૌરવની વાત છે, ખૂબ મોટી વાત છે. ડૉક્ટર સાવલિયાનું એક આ બહુ મોટું આધુનિક પગલું કહેવાય. ગુજરાતની અંદર પ્રથમવાર પ્રસ્થાપિત થતું રોબોટિક લેઝર મશીન સ્વિઝરલેન્ડ કંપની જેએસ કંપનીનું મૂકવામાં આવેલ છે ત્યારે આખા સૌરાષ્ટ્રવાસીઓને આ મશીનનો ખૂબ લાભ મળે, સારી રીતે સારવાર થાય અને એક્યુરેટ સારવાર થાય એનો પ્રયાસ સાવલિયા સાહેબે કર્યો છે. ત્યારે સાવલિયા સાહેબ અને એની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું અને લોકો આ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે લોકોની સેવા કરે એવી પ્રભુ વશ પ્રાર્થના કરું છું. આજકાલ જે આંખના રોગો વધી રહ્યા છે, ક્યાંક સાહેબનો જે કહેવાય ને સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, શું કહેવું છે? લોકો માટે આજે આ મશીન તો ઉપયોગી થવાનું જ છે, પણ ક્યાંક ને ક્યાંક સાહેબ જે આ કાર્ય કરી રહ્યા છે, શું કહેવું છે? આમ ઐતિહાસિક રીતે તો ઘણા રોગો આંખના છે જ, જેમ કે મોતિયા, પણ હવે આધુનિક ટેકનોલોજી જેમ આમાં મેડિકલમાં આવી છે એમ આપણે પણ રોજ બેરોજ આ કોમ્પ્યુટરને મોબાઈલના હિસાબે આંખના ઘણા રોગો આવ્યા છે. એમાં અત્યારે મોટો રોગ છે એ આંખની ડ્રાયનેસ, મોટા મોટો રોગ અત્યારે એ છે અને એને નિવારવા માટે થઈને સલાહ સૂચન ડૉક્ટરની ખૂબ જરૂર છે. વાંચવું જોઈએ અને આનાથી થોડું આગું રહી અને આંખની કેમ કાળજી રાખવી એના પ્રયત્નો કરવા જોઈએ એવી મારી સૌને વિનંતી છે. જી બિલકુલ, નરેશભાઈ પટેલે જણાવ્યું છે કે જે રીતે અત્યારે આજકાલ જે આંખના રોગો વધી રહ્યા છે, ડ્રાયનેસનો રોગ જે ખાસ કરીને જોવા વધુ મળી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાની આંખની તકેદારી રાખવી અને સાવલિયા હોસ્પિટલ ખાતે જે મશીન હાલ મૂકવામાં આવ્યું છે તેનો ચોક્કસથી આપને કહેવાય ને કે સેવાનો લાભ લેવાનું કહેવામાં આવ્યું છે. કેમેરા પર્સન દશર વાડોલિયા સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, અપતક ચેનલ, રાજકોટ.